ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો જુઓ મહાવરો, એક નંબર, તમારા ઘરે લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો એટલે કે મરચાંનો પાવડર, ખાંડ, દૂધ, ડુંગળી, આદું વગેરે. તો મિત્રો, તમારા ઘરમાં દર મહિને તમારા મમ્મી ઘણી બધી વસ્તુઓ લાવતા હશે, લાવે છે ને, એવી વસ્તુઓની તમારે અહીંયા યાદી બનાવવાની છે, બરાબર? એ વસ્તુમાં એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા, તો એ વસ્તુનું નામ અને કેટલું લાવ્યા એ તમારે લખવાનું છે. એવી રીતે તમારી યાદી તૈયાર કરવાની છે. તો જુઓ, ચોખા, વસ્તુનું નામમાં આપણે લખશું ચોખા, બરાબર? તો ચોખા કેટલા લાવ્યા હશે? બધાના ઘરમાં અલગ અલગ હશે, લાવ્યા હશે, બરાબર? ચાલો આપણે ઉદાહરણ તરીકે લઈએ ચોખા. તો જુઓ, ચોખા લાવ્યા હશે 5 કિલોગ્રામ. કેટલા? 5 કિલોગ્રામ, બરાબર. તેલ કેટલું લાવ્યા હશે? 5 લિટર, બરાબર. આગળ મરચાનો ભૂકો, મરચાનો પાવડર કેટલો લાવ્યા હશે? 500 ગ્રામ, બરાબર. આગળ જુઓ ખાંડ કેટલી આવી હશે? ખાંડ 2 કિલોગ્રામ, બરાબર. આગળ જુઓ, અહીંયા આપણે વસ્તુનું નામ લખશું દૂધ. કેટલું આવ્યું હશે? 1 લિટર. ત્યાર પછી ડુંગળી, કેટલી આવી હશે ડુંગળી? ડુંગળી 1 કિલોગ્રામ. ત્યાર પછી આદું, કેટલું આવ્યું હશે આદું? 250 ગ્રામ, બરાબર. તો બીજી કોઈ વસ્તુઓ હોય એના નામ પણ તમે આગળ લખી શકો છો. તો તમારે આ યાદી તમારી મમ્મીને પૂછીને બનાવવાની છે, બરાબર. બીજી એવી ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં આવતી હશે, એ વસ્તુઓ આવતી હશે, તેના નામ તમારે લખવાના છે અને કેટલું લાવ્યા એ પણ તમારે લખવાનું છે. સમજાઈ ગયું કેવી રીતે લખવાનું છે? સમજ પડી? કોને પૂછીને લખવાનું? મમ્મીને પૂછીને આ યાદી તમારે તૈયાર કરવાની છે. 2 નંબરમાં જુઓ, વજનનું અનુમાન કરો અને સરખાવો. અહીંયા ઘડી આપણે જોડકા જોડવાના છે, અવિભાગને બવિભાગ સાથે જોડવાનું છે, બરાબર. અહીં વસ્તુઓના નામ આપેલા છે, અહીં વજન આપેલું છે, બરાબર. તો આપણે વજન કેવી રીતે લખવાનું છે? એટલે કે આપણે અનુમાન લગાવીને આપણે આ વસ્તુઓનું વજન શોધવાનું છે, બરાબર. તો ચાલો જુઓ, 1 નંબર, બેગ. કેટલું હશે બેગનું વજન? અનુમાન લગાડો જોઈએ. 10 કિલોગ્રામ. 2 નંબર, 2 નંબર જુઓ ગાય. તો ગાયનું વજન કેટલું હશે? અનુમાન લગાડો જોઈએ. એકદમ સાચો જવાબ છે, ગાયનું વજન હશે 400 કિલોગ્રામ, બરાબર. ગાયનું વજન કેટલું હશે? 400 કિલોગ્રામ. 3 નંબર, કેરી. કેટલું હશે કેરીનું વજન? 1 કિલોગ્રામથી ઓછું, બરાબર છે. 4 નંબર, હાથી. ચલો બોલો જોઈએ, હાથીનું વજન કેટલું હશે? એકદમ સાચો જવાબ છે તમારો, 1000 કિલોગ્રામ કરતા વધુ, બરાબર. 1000 કિલોગ્રામ કરતા વધુ. 5 નંબર, અનાજનો કોઠળો. ચાલો, અનાજ ભરેલી ગુણનું વજન કેટલું હશે? કોઠળો એટલે કે ગુણ, ગુણનું વજન કેટલું હશે? અનાજનો કોથળો, એનું વજન કેટલું હશે? 80 કિલોગ્રામ. કેટલું હશે? 80 કિલોગ્રામ, બરાબર. ચાલો, 6 નંબર જુઓ,
ગલુડી, તો ગલુડીનું વજન કેટલું હશે? બરાબર છે, 2 કિલોગ્રામ. તો ગલુડીયાનું વજન હશે 2 કિલોગ્રામ. તો અહીંયા આપણે આ વસ્તુઓનું વજન કેવી રીતે શોધ્યું? અનુમાન કરીને આપણે શોધ્યું, બરાબર ને? એ રીતે જોતા જોડ્યા. ચાલો આગળ જોઈએ. 3 નંબરમાં જુઓ, અનુમાન કરો કે નીચેના માંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતા વધુ છે. કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતા ઓછું થશે? તો અહીં વસ્તુઓના નામ આપેલા છે. આ વસ્તુઓનું વજન આપણે અનુમાન લગાડીને શોધવાનું છે. આમાં કેટલીક વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતા વધુ છે અને કેટલીક વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતા ઓછું છે, બરાબર? તો એ કઈ વસ્તુઓ છે એ આપણે શોધવાની છે. વસ્તુનું વજનનું અનુમાન લગાડીએ, બરાબર? તો ચાલો જુઓ. 1 નંબર, તમારી સ્કૂલ બેગ. તમારી જે સ્કૂલ બેગ છે એનું વજન 1 કિલોગ્રામ કરતા વધારે છે કે ઓછું? વધારે છે, વધારે છે ને? 1 કિલોગ્રામ કરતા વધારે છે. તો તમારી સ્કૂલ બેગનું વજન કેટલું છે? 1 કિલોગ્રામ કરતા વધુ. હવે ને તમારી સ્કૂલ બેગનું વજન કેટલું છે? 1 કિલોગ્રામ કરતા વધુ છે. 2 નંબર, કંપાસ. તો તમારા કંપાસ બોક્સને જુઓ, કેટલું છે એનું વજન 1 કિલોગ્રામ કરતા વધારે કે ઓછું? ઓછું. તો અહીંયા લખશું આપણે 1 કિલોગ્રામ કરતા ઓછું. કંપાસનું વજન 1 કિલોગ્રામ કરતા ઓછું. 3 નંબર, ઈંટ. ઈંટનું વજન કેટલું હશે? 1 કિલોગ્રામ કરતા વધુ. 1 કિલોગ્રામ કરતા વધુ. 4 નંબર, એક મોટું કોળ. 4 નંબર, એક મોટું કોળ કેટલું હશે એનું વજન? 1 કિલોગ્રામ કરતા વધુ. બરાબર ને? 1 કિલોગ્રામ કરતા વધારે હોય ને કોરાનું વજન. ચાલો આગળ જુઓ. 5 નંબર, તમારા સ્લીપર એટલે કે ચંપલ, બૂટની જોડી, તો એનું વજન કેટલું હશે? 1 કિલોગ્રામ કરતા ઓછું. બરાબર છે તમારો જવાબ, કરતા ઓછું. 1 કિલોગ્રામ કરતા ઓછું, બરાબર. 4 નંબરમાં જુઓ, નીચેનામાંથી કઈ વસ્તુ ભરે છે તે શોધો. તો જુઓ, 1 નંબર, પાણીની એક બોટલ એટલે કે સીસી, કે ક્રિકેટનો દડો. તો આ 2 વસ્તુમાં કઈ વસ્તુ ભારે હશે? ક્રિકેટનો દડો, બરાબર. પાણીની બોટલ કેવી છે? ખાલી બોટલ હોય તો, અને જો પાણીની બોટલ ભરેલી હોય તો પાણીની બોટલ ભારે કહેવાય, બરાબર ને? ચાલો જવાબમાં લખશું. તો જવાબ જુઓ, ક્રિકેટનો દડો પાણીની ખાલી બોટલ એટલે કે સીસી કરતા ભારે છે, બરાબર. કોણ ભારે છે? ક્રિકેટનો દડો. પાણીની બોટલ કેવી છે? ખાલી છે, બરાબર. ચાલો આગળ જુઓ. 2 નંબર, તમારું પગરખું એટલે કે જોડો, તમારી બૂટ, ચંપલ, બરાબર, કે પેન્સિલ બોક્સ, કોનું વજન વધારે છે? તમારા પગરખાનું વજન વધારે છે કે તમારા પેન્સિલ બોક્સનું વજન વધારે છે? બરાબર છે, તમારા પગરખાનું વજન વધારે છે, બરાબર. જવાબ જુઓ, મારું પગરખું એટલે કે તમારું જોડો મારા પેન્સિલ બોક્સ કરતા ભારે છે. કેવું છે? પેન્સિલ બોક્સ કરતા ભારે છે, તમારું પગરખાનું વજન વધારે છે, બરાબર. આગળ જુઓ. 3 નંબર, 3 નંબરમાં જુઓ, તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક, બેમાંથી કયું પુસ્તક ભારે હશે એ તમારે જાતે શોધીને લખવાનું છે. 4 નંબરમાં જુઓ, તમારી બેગ કે તમારા મિત્રની બેગ. 4 નંબરમાં જુઓ, તમારી બેગ કે તમારા મિત્રની બેગ. તો કોની બેગનું વજન વધારે હશે? કોની બેગ ભારે હશે? તમારી કે તમારા મિત્રની? આ પણ તમારે જાતે શોધીને લખવાનું છે.
કે 3 નંબર અને 4 નંબર આ બંનેના જવાબ તમારે જાતે શોધીને લખવાના છે. તો મિત્રો તમારે પ્રશ્ન 5 ની અંદર એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે 1 કિલોગ્રામ ભીની માટી અથવા 1 કિલોગ્રામ રેતી લેવાની છે. એ બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરવાના છે. બે અલગ અલગ થેલી લેવાનીમાં બે સરખા ભાગ કરી દેવાના છે. બંને થેલીઓમાં વજન સરખું છે કે નહીં તેની ખાતરી કરવા એટલે કે ચકાસવા માટે તમે તાજવાનો ઉપયોગ કરી શકો છો. જો બંને થેલીનું વજન કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. એટલે તમારી આ રેતી અથવા ભીની માટી ભરેલી જે બે અલગ અલગ થેલી છે એ એક થેલીનું વજન 500 ગ્રામ જેટલું થશે એટલે કે 1.5 કિલોગ્રામ જેટલું વજન થવું જોઈએ. જે રેતી ભરેલી 1.5 કિલોગ્રામની જે થેલી છે એ થેલીનો ઉપયોગ કરીને તમે બીજી વસ્તુઓનું પણ વજન કરી શકો છો. તો આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો આગળ આપણે વજન્ય અને તાજવાની વાત કરી ગયા, બરાબર ને? યાદ છે ને? તો મિત્રો ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો, તેઓ વાપરે છે તે વજન્યા તરફ ધ્યાનથી જુઓ કે તેઓ કયા પ્રકારના વજન્યા વાપરે છે, એટલે કે તેઓ કયા માપના વજન્યા વાપરે છે તે જુઓ. તો મિત્રો કોણ સૌથી મોટા વજન્યા વાપરે છે અને કોણ સૌથી નાના વજન્યા વાપરે છે એ તમારે શોધવાનું છે. તો મિત્રો તમે આ વજન્યું જોયું છે, કેટલા ગ્રામનું છે? બરાબર છે, 500 ગ્રામનું છે. આ વજન્યું બરાબર છે 1 કિલોગ્રામ. બરાબર, આ વજન્યું માપ કેટલું છે? 1 કિલોગ્રામ. બરાબર, અને કોણ કહેશે કે આ વજન્યાનું માપ કેટલું છે? 2 કિલોગ્રામ. બરાબર છે, આ વજન્યાનું માપ કેટલું છે? 2 કિલોગ્રામ. તો મિત્રો તમે આવા વજન્યા જોયા છે? ક્યાં જોયા છે? જો જોયા હોય તો તેની ચર્ચા તમે તમારા મમ્મી પપ્પા કે તમારા મિત્રો સાથે કરો. તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.